let's start the new project, file and Java project. Let's say array of objects demo. Though everything, ama gani badi vastu cover thai jase, but apne array of objects hu kali project nu naam aapi chhe, right? Now let's define the class. Apne yaha class banavi. Se class nu naam apne main evu rakhu chu. And class will be added. Okay, this is the class. Now public static void main string. अब नाम रखा ही नहीं, बट मैं भूल थी राखी दी तुझे तो बोल रही हूँ. क्लास में नाम फेर है उस पर से भाई री प्रॉब्लम क्रिएट कर से ना ने भी ये दी रिफ्रैक्टर करना किया आवड़ा है. ओके इट्स डन नाउ. सो वी हैव अ मेन क्लास एंड दिस अपने जे नी फंक्शनलिटी गई काले बनावानी छे. हवे बनावता जाए. लेट्स से क्लास स्टूडेंट, right, in which you have let's say int sno and ajiya kadu string s name, right? Then let's have the another class, let's say called rel result. It extends student. Now our class ni andar b n apde objects banava da m1 comma m2 comma it is searching for the members. Just a second. M comma three comma total and float percentage and make it semicolon. These were the things. We need to have methods, right? After methods, banavi sakiye. To do various things. હવે અત્યારે ટુ લેક લેટ્સ મેક ઇટ સિમ્પ્લિફાય. જો એક્લિપ્સ યુઝ કરતા હો ને તો વન ઓફ ધ બિગેસ્ટ બેનિફિટ એનો શું છે ખબર છે? કોડ બી તમને લખીને આપી દે. જો આ સોર્સમાં તમે જાશો ને, આઈ વિલ રાઇટ ક્લિક હિયર, ગો ટુ ધી સોર્સ, અને સોર્સની અંદર ઓવર રાઇડ ઇમ્પ્લિમેન્ટ મેથડ્સ એ રીતના આવે. અને જો એટ કન્સ્ટ્રક્ટર્સ બી ક્યાં હશે? જનરેટ જસ્ટ અ મિનિટ, હા જસ્ટ અ મિનિટ. લેટ્સ કન્ટિન્યુ. જો વોટ આઈ વોઝ ડિસ્કસિંગ કે અહીંયા જો તમે સોર્સમાં જાઓ ને, there is an option called overwrite implement methods and most over generate constructors. જો override and implements એ આપણે ઇન્ટરફેસ અને ક્લાસ જ્યારે આવતા હશે ને ત્યારે બતાવીશ. અત્યારે આપણે સિમ્પલી એમાં જ કરવું છે. એટલે જો અહીંયા જનરેટ કન્સ્ટ્રક્ટર યુઝિંગ ફિલ્ડ્સ, આ તમે બંને જો રાખ્યું ને તેનું કન્સ્ટ્રક્ટર તો તમને બનાવી દેશે. સી દિસ, તો કન્સ્ટ્રક્ટર આપણે બનાવવું ન પડે. તો કન્સ્ટ્રક્ટર જે છે એને જ બનાવી દીધું. સો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે વેલ્યુ એને કોઈ પાસ કરવી હોય તો આપણે એને સીધે સીધી વેલ્યુ અહીંથી પાસ કરી શકીએ. એ જ રીતના અહીંયા બી આપણે રિઝલ્ટ માટે બી બનાવવું છે, રાઈટ? લેસ મેક ઇટ ફોર રિઝલ્ટ સોર્સ એન્ડ જનરેટ કન્સ્ટ્રક્ટર. જો નાવ ઇટ ઇઝ વેરી સ્માર્ટ. જો એક્લિપ્સ તમે જોતા હો તો અહીંયા આપણે ઓલરેડી સ્ટુડન્ટ માટે તો કન્સ્ટ્રક્ટર બનાવ્યું, બટ ઇટ હેઝ સેન્સ કે રિઝલ્ટ ક્લાસ છે એનો સુપર ક્લાસ બી છે. તો બધા મેમ્બર માટે જો એને એક કન્સ્ટ્રક્ટર આખું બનાવીને આપી દે, પછી એમાંથી જે રિમૂવ કરવું હશે આપણે કરી નાખશી, અથવા અહીંથી બી રહેશે. આ બે જે છે એમાં આપણે કંઈ કરવાનું નથી, બટ સોરી આમાં હજી એને સુપર ક્લાસ નથી લીધું, બટ કરંટ ક્લાસ જ લીધું છે. બટ એ બી થઈ શકે. અત્યારે ત્રણ મેમ્બર અહીંયા લઉં છું, રાઈટ? ઓકે. સો ઇટ હેઝ, જો હવે બંને ક્લાસમાં કન્સ્ટ્રક્ટર્સ આવી ગયા. અહીંયા જે અને અહીંયા જો સુપરમાં એને બીજા બે પાસ બી કરી દીધા. જોયું મેં, જો આ સુપરમાં એસએનઓ અને એસનેમ જતા રહેશે, એટલે આ કન્સ્ટ્રક્ટર પછી તમે રિમૂવ કરી દો નહીં તો બી નહીં ચાલે, કેમ કે અહીંયા સુપર ક્લાસનું કન્સ્ટ્રક્ટર છે. ડન. સો નેક્સ્ટ ટાઈમ હવે જો અહીંયા જ્યારે આપણે મેઇનમાં પહોંચી જઈએ તો આપણે રિઝલ્ટ ક્લાસનો જો અહીંયા ઓબ્જેક્ટ બનાવશે. હવે પહેલાં સિમ્પલ ઓબ્જેક્ટ બનાવું, પછી એરે ઓફ ઓબ્જેક્ટ બનાવશે.
इज इक्वल टू न्यू रिजल्ट। लेसी अहीं ओली मेथड शू नथी बनावतो अत्यारे, એમ કે આપણો સમય બચી જાય, જો સ્ટુડન્ટનો નંબર આપી દેવાનો લેસ સે વન, પછી એનું નામ આપવાનું તો રવિ આર ઓઝા, રાઈટ, પછી એના મેમ્બર્સ આપી દો, એમ વન શું છે લેસ સેટ 1110, 210 એન્ડ 3110। જસ્ટ થિંક ઓફ ઇટ, આપણે આ વસ્તુ કરવા માટે તમને ખ્યાલ હોય તો અલગ અલગ ક્લાસ બનાવતા, ઇનહેરિટન્સ કરતા, વરી કન્સ્ટ્રક્ટર બનાવવા જતા, વરી કન્સ્ટ્રક્ટર યાદ રાખતા, ઇન્સ્ટેડ અહીંયા એક્લિપ્સથી તમારું કામ જે છે ફટાફટ થઈ ગયું। સી એક્લિપ્સ જે છે યુઝ કરવાનું ફેવર કરવાનું રીઝન જ એ છે કે તમારું ડેવલપમેન્ટ ટાઈમ બચી જાય, રૂટીન્સ જે હોય ને હવે ખબર જ છે કે ભાઈ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરમાં આ જ લઈ આવવાનું હોય, અથવા પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં એના જે મેમ્બર્સ છે એનું જ કન્સ્ટ્રક્ટર બનાવવાનું હોય, તો એ ટાસ્ક તમને જાતે કરીને આપી દઈએ। તમારે ખાલી ક્યાં ધ્યાન આપવાનું, ધ લોજિક, બિઝનેસ લોજિક જે હોય ને એની જ અંદર ધ્યાન આપવાનું હોય। ઓલી લેટ્સ ડિફાઇન ધી મેથડ કોલ પબ્લિક ફ્લોટ કેલ્ક રિઝલ્ટ, ઓકે ફ્લોટ નહીં સોરી, એને વોઇડ જ રાખીએ આપણે, કેલ્ક રિઝલ્ટ, રાઈટ, ઇટ વિલ કેલ્ક્યુલેટ ધ રિઝલ્ટ, સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ટોટલ ઇઝ ઇક્વલ ટુ એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી એન્ડ ફ્લોટ શું છે PERC ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિવાઈડ બાય થ્રી। સો ફોર ઈચ ઓબ્જેક્ટ જો આપણે અહીંયા લખું આર ડોટ કેલ્ક રિઝલ્ટ એઝ યુ વિલ, અને આપણે જેવું કરશી કેલ્ક રિઝલ્ટ એટલે આર ઓબ્જેક્ટ માટે આ ત્રણ વેલ્યુઝ તમે આપી એનું રિઝલ્ટ કેલ્ક્યુલેટ થઈ જશે। હવે ફાઇનલી એની વેલ્યુઝ પ્રિન્ટ કરવાની વાત આવી ને, તો આપણે એટલે બધી વેલ્યુ અલગ અલગ બી પ્રિન્ટ કરાવી શકે નહીં, જો એમ ન કરવું હોય તો આવું બી કંઈક થાય, સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટર એન્ડ ઓબ્જેક્ટ બી પ્રિન્ટ કરાવી શકીએ ને આ રીતે। જસ્ટ મિનિટ, લેટ્સ ઓવરરાઇડ ધી ટુ સ્ટ્રીંગ મેથડ, જો અહીંયા અગેન ગો ટુ ધી સોર્સ, જો ઓવરરાઇડ ઇમ્પ્લિમેન્ટ્સ મેથડ, ક્યાં ગયું ટુ સ્ટ્રીંગ, યસ ટુ સ્ટ્રીંગ, જો આ ટુ સ્ટ્રીંગ મેથડ ક્યાંથી આવે છે, ઓબ્જેક્ટમાંથી આવે, જોજો હું ઓકે કરું છું ખાલી, આ જો મેથડ એને ઓવરરાઇડ કરીને આપીને, પણ ઓવરરાઇડ કર્યું એટલે એમાં જો કાંઈ રિટર્ન એને શું કર્યું સુપર ડોટ ટુ સ્ટ્રીંગ, એને બદલે તમે જો આવું કરાવી શકો, જોજો હવે શું કરું છું, નંબર ઇઝ ઇક્વલ ટુ નંબર પ્લસ નંબર હોય ને એસએનઓ છે ને એસએનઓ, હવે જોજો શું થાય છે, લેટ્સ સી વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન, જો શું થયું હવે ખ્યાલ આવે છે, હવે શું થાય છે, આર ડોટ ટુ સ્ટ્રીંગ એટલે આ મેથડ કોલ થઈ, તેમાં આપણે શું કહ્યું રિટર્ન શું નંબર અને એસએનઓ, અહીંથી નંબર એસએનઓ રિટર્ન થયું નહીં એને પ્રિન્ટ કર્યું, ખ્યાલ આવે છે હવે, યસ સર, હવે હવે જો હજી આમાં આવું કરી શકું અને પ્લસ કરી અહીંયા કોમા કરું, ફોર એક્ઝામ્પલ લેટ્સ સે નેમ અહીંયા કરું પ્લસ એસ નેમ તો બી ચાલે ને, એમાં એને શું પ્રોબ્લેમ હોય છે, આ નંબર આવ્યું પછી નેમ આવ્યું ને, સો લેટ્સ ડિફાઇન ધી એરે ઓફ ઓબ્જેક્ટ રિઝલ્ટ, લેટ્સ સે સ્ટુડન્ટ્સ, પછી શું કરવાનું ઇઝ ઇક્વલ ટુ ન્યૂ, શું આવે બોલો, સોરી રિઝલ્ટ, હા પછી સાઇઝ આપવાની ને, એની સાઇઝ આપવાની, ઓકે હવે શું કરવાનું, નાઉ વોટ વી નીડ ટુ ડુ, વી નીડ ટુ ઇનિશિયલાઇઝ ધેમ, યસ ઓર નો, યસ સર, ઓકે હવે બરાબર છે, બધાની વેલ્યુ આપવાની, લેટ્સ સે ટુ રાજા બરાબર 20 30 એન્ડ 40, ધ સેમ વિલ બી એપ્લિકેબલ ફોર 1 2 3 4 ને, ઇઝન્ટ ઇટ, સો લેટ્સ ટેક સ્કેનર SC ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર, લેટ્સ સિસ્ટમ ડોટ ઇન ઇન્ટ
let's say n is equal to sc dot extent. Now we should give the proper message out dot print ln enter number of students. બસ ને કેટલા સ્ટુડન્ટ્સ માટે તમારે ઓબ્જેક્ટ બનાવવો છે, અહીંયા એન એન્ટર કરશે તો અહીંયા જે એરે છે આપણે એન પ્રમાણે બનાવશી. સો જો આ આવું કરતા હોય તો વી નીડ એ લૂપ, કેમ કે હવે થોડી ખબર છે કેટલા વખત સુધી આવશે. આર આર ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આર લેસ ધેન એન એન્ડ આર પ્લસ પ્લસ. નાવ ધીસ માઇટ બી ધી વે. અને અહીંયા વી ડુ ઇટ આર. અને દરેક ઓબ્જેક્ટની જેવી ડેટા એન્ટ્રી થાય એટલે આપણે એનું રિઝલ્ટ ત્યારે બી ડિસ્પ્લે કરાવી શકીએ છીએ, અથવા એક કામ કરીએ ઇન્ડિપેન્ડન્ટ લૂપમાં બતાવીએ તો બી ચાલે ને, એમાં એને કાંઈ બીજું કાંઈ ફરક નથી પડવાનું. પછી આ જે અહીંયા કન્સ્ટ્રક્ટર કોલ ન થાય, કેલ્ક રિઝલ્ટ જ આવે ખાલી. ઇન ધીસ લૂપ વી આર ગોઈંગ ટુ રીડ ધી વેલ્યુઝ, બટ પ્રોબ્લેમ શું થશે, વેલ્યુ રીડ કરવા જશે અહીંયા આપણે આર પ્લસ વન આવું આપી દઈએ, બરાબર છે. અહીંયા શું આપી દઈએ, સ્ટુડન્ટ સ્ટુડન્ટ, પછી સ્ટુડન્ટનો નંબર એટલે શું, તો કે પ્લસ આર, આર પ્લસ જે આવતું હોય, આર પ્લસ વન એટલે કોઈનો નંબર વન ના આવે ને. પછી વેલ્યુઝ જે છે એ બધાની હવે એમાં તો આપણે કાંઈ નહીં કરી શકીએ, બટ આટલું કરી શકીએ, લેટ્સ સે આર પ્લસ ટેન, આર પ્લસ ટ્વેન્ટી એન્ડ આર પ્લસ ફોર્ટી, આવું થઈ શકે ખરા. એટલે કંઈક રેન્ડમ વેલ્યુઝ જે છે એમાં એસાઇન થશે, હેપન રાઈટ. કંટ્રોલ એફ 11, enter number of student, let's say 2.